વેલકમ બેક. કચ્છ માંડવીના હુંદરાઈબાગ શાળાના પ્રાથમિક શિક્ષકે ઘરે ઘરે જઈને બાળકોને શિક્ષણ આપવા માટે જાતે જ સાયકલને મોડિફાઈ કરી અને ઈ સાયકલ બનાવી, જે સોલારથી પણ ચાલી શકે છે અને પેન્ડલ મારીને પણ ચલાવી શકાય. આ સાયકલમાં લેપટોપ અને સ્પીકરની ગોઠવણ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં જઈને બાળકોને ઘરે ઘરે શિક્ષણ આપે છે. કેટલાક કિસ્સામાં બાળકોને દૂર દૂર બેસાડી સ્પીકરના ઉપયોગથી અભ્યાસ કરાવવામાં આવે છે. બાળકો शाला में नहीं जई सकता पण शाला तो बाळको पास जई शके ए उद्देशनी साथे करायेला आ कामने शिक्षण विभागे पण बिरदाव्युं छे. डिजिटल मोबाइल शालाए सरकारी प्राथमिक शाळाना शिक्षकोमां रहेला टेलेन्टनो ए पुरावो छे. जे बाळकोना वालीओ पासे स्मार्टफोन छे ए बाळकना वाली सवारना धंधारथी बारे निकळी जाय अने रातना पाछा आवे त्यारे बाळक नानो बाळक तो सूई गयेलो होय એટલે ખાસ તો બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એટલા માટે આપણે બાળકના ઘર આંગણે જઈ અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી એમને ભણાવી શકીએ એ હેતુથી જ આપણે આ દ્વિચક્રિકા શિક્ષણયાનમ એટલે કે ઈ બાયસિકલ ડિજિટલ મોબાઈલ સ્કૂલ આપણે બનાવી. સારી વાત કહેવાય કે દીપક સાહેબે ખૂબ મહેનત કરી છે અને સાયકલ ઉપર જે શિક્ષણ બધાને આપે છે તો ગૌરવની વાત કહેવાય. અને છોકરા જે વાડી વિસ્તારમાં છે એટલે વાડી વિસ્તારમાં બધી જગ્યાએ પહોંચી અને છોકરાને અભ્યાસ ભણાવે છે એટલે બહુ સારું કહેવાય. આ પહેલી વાર સાયકલનો અભ્યાસ છે. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓની શાળા ખોલવા અંગે મોટા સમાચાર. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન કે 15મી ઓગસ્ટ બાદ આ નિર્ણય લેવામાં આવશે. નાના વિદ્યાર્થીઓના ઓફલાઈન ક્લાસ અંગે કોઈ હાલ નિર્ણય નથી લેવાયો. ऑगस्ट पछी अमे आ बाबते निर्णय करवाना छे. 15મી ઓગસ્ટ पछी अमे आ बाबते निर्णय करवाना छे. स्टेच्यू ऑफ यूनिटी अंगे महत्वना समाचार. 16 અને 31મી ઓગસ્ટે सोमवारे पण खुल्लू रहेशे. स्टेच्यू ऑफ यूनिटी एटले के SOU सामान्य रीते सोमवारे SOU प्रवासीओ माटे बंध रहेतुं होय छे, परंतु पटेती जन्माष्टमी पर्वने कारणे आ निर्णय लेवामां आव्यो. टिकट ऑनलाइन बुक करावानी रहेशे. तो 16 અને 31મી ઓગસ્टे सोमवारे पण खुल्लू रहेशे स्टेच्यू ऑफ यूनिटी. पटेती जन्माष्टमी पर्वने कारणे आ निर्णय लेवामां आव्यो छे. टिकट ऑनलाइन बुक करावानी रहेशे. सामान्य रीते सोमवारना दिवसे स्टेच्यू ऑफ यूनिटी बंध रहेतुं होय छे, परंतु 16મી ઓગસ્टे એ ખુલ્લું રહેશે અને સાથોસાથ 31મી ઓગસ્ટે પણ સોમવારે ખુલ્લું રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ 103 વર્ષથી જૂની દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ચાલતી પ્રજાબંધુ લાઇબ્રેરીની પોતાની જૂની યાદો તાજી કરી, જ્યાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી પોતાના બાળપણમાં પિતાની સાથે જતા હતા એ વાતને આજે સવારે ટ્વીટ કરીને યાદ કરવામાં આવી. આ ટ્વીટને લઈને ખંભાળિયાના વાંચન પ્રેમીઓમાં ખુશી જોવા મળી. પ્રજાબંધુ લાઇબ્રેરી 103 વર્ષ જૂની છે, જેમાં હાલ 17,000 કરતાં વધુ પુસ્તકો આવેલા છે અને તમામ લોકોને પુસ્તકો ફ્રીમાં વાંચવા માટે આપવામાં આવે છે, જેનો લાભ હજારો લોકોએ મેળવ્યો. જે લાઇબ્રેરી હાલ જૂની અવસ્થામાં હોવાથી તે સાંસદ પરિમલ નથવાણીને ધ્યાનમાં આવી તેમણે આ લાઇબ્રેરીનું રિનોવેશન કાર્ય હાથ ધરતા તૈયારી બતાવી છે. ખંભાળિયાના વાંચન પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી. આ તબક્કે ખંભાળિયાના લોકોએ સાંસદ એવા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીનો આભાર વ્યક્ત કર્યો. આજે 20 વર્ષ ઉપર થઈ ગયા એટલે હવે ફરીથી રિનોવેશન માગે છે, તો થોડા બધા ઘણા બધા ફેરફાર કરવાના છે એમાં. અને પરિમલભાઈએ અમને ખાતરી આપી છે કે આ કાર્યમાં તેઓ ખૂબ જ મદદ કરશે અમને. ખંભાળિયા શહેરના પનોતા પુત્ર શ્રી પરિમલભાઈ નથવાણી અને એમના ફાધર પણ આ લાઇબ્રેરીના એક વાચક તરીકે અમારા રજિસ્ટરમાં નોંધાયેલા છે અને છેલ્લા ઘણા સમયથી પરિમલભાઈ તરફથી એમના પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રજાબંધુ લાઇબ્રેરી જામ ખંભાળિયાને ₹50,000નું ડોનેશન નિયમિત મળે છે. તાજેતરમાં પરિમલભાઈના ધ્યાનમાં આવતા 103 વર્ષ જૂની જર્જરિત લાઇબ્રેરીને રિનોવેટ કરવાનો એક વિચાર આવ્યો અને ખંભાળિયા શહેરના વાચકોની સુખાકારી માટે એ વિચારને અમલમાં લેવા માટે એણે હમણાં ટ્રસ્ટીઓને ડૉક્ટર ચોકસી સાહેબને વિનંતી કરી કે આનું રિનોવેશનનું એક પ્રોજેક્શન આપો અને આપણે રિનોવેટ તરફ આગળ વધીએ. પરિમલભાઈ નથવાણીએ એવું વિચાર્યું છે કે આનું રિનોવેશન આપણે કરીએ. તો રિનોવેશન કરવાથી आ जे तकलीफों अँ थोड़ी घनी है आ लाइब्रेरी में ये जो दूर थी जाए जेथी करीने बीजा अँ आता जे नवा नवा ग्राहकों के जेने आ बधो लाभ मळे. परिमल भाई आवो विचार आव्यो छे तो अमने बहुत आनंद थयो छे अने परिमल भाई आवा सारा सारा विचारों आवे आ लाइब्रेरी विकास थाय. आ लाइब्रेरी एकदम जूनी है. अने हवे बात करीशुं रस्ता पर पड़ेला खाडानी. બોટાદ અને ગઢડાને જોડતો રોડ નામ માત્રનો જે નેશનલ હાઈવે બનીને રહી ગયો છે. 25 કિલોમીટર લાંબા આ રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે. ગઢડાથી બોટાદ પહોંચવામાં પહેલાં જે 15 થી 20 મિનિટનો સમય લાગતો હતો એ ખખડધજ રોડના કારણે હવે કલાકો પસાર થઈ જાય છે. રસ્તા પર ખાડાઓનું ધ્યાન રાખવા જતાં મોટા અકસ્માત સર્જાવાની પણ વાહન ચાલકોને ભીતિ છે. ત્યારે વાહન ચાલકોની માંગ છે કે સત્વરે રોડ બનાવવામાં આવે જેથી કોઈ દુર્ઘટનાને બનતા પહેલાં જ ટાળી શકાય. स्थिति तो साहब हाव खराब से मोटा मोटा खाडा पड़े जला से अने वरसद में खाडा में पाणी भरेलू हो तो बाइक वाला ने खबर ही नहीं पड़ती कि आ खाडो हे कि शू हे तो ये पड़ी जता होने मोटो अकस्मात सर्जाय से. 15 दिवस में एक एक्सिडेंट तो होय ज छे अमारे नानु मोटू होय ज छे. ठीक बोटाद थी लईने गढ़डा सुधी में नानु मोटू एक्सिडेंट पण होय छे अने एक बे मृत्यु पण थई गेला छे जेथी करीने नागलपरथी आजूबाजू में तो हमणा बे अकस्मात में एक बे नाना छोकराओ ज एक्सपायर थई गेला छे. जेवा બોટાદ શહેરને જિલ્લો તો બની દેવામાં આવ્યો પરંતુ સુવિધાના નામે મીંડું છે. બોટાદ શહેરને જોડતા તમામ રસ્તાઓની હાલત બિસ્માર છે. ત્યારે વાત કરીશું આપણે બોટાદથી ગઢડા સુધીનો આ રસ્તો છે જે નેશનલ હાઈવેમાં ગણવામાં આવે છે. 25 કિલોમીટર સુધીનો આ રસ્તો છે કે 25 કિલોમીટર સુધીનો જો રસ્તો રન કરવો હોય તો માત્ર 15 મિનિટ જ લાગે છે. પરંતુ ખરાબ રસ્તાઓ હોવાના કારણે આ રસ્તામાં પસાર થવું એટલે કે 1 કલાકથી સવા કલાક જેટલો સમય થાય છે. અવારનવાર અહીંયા અકસ્માતોની ઘટના પણ બનવા પામે છે રસ્તાઓમાં મોટા ખાડા હોવાના કારણે. તો બીજી બાજુ ઇમરજન્સી વાહનો જે પસાર થતા હોય છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રસ્તા બાબતે ચોમાસામાં ખાસ કરીને જ્યારે ખાડા હોય છે તેમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનો ચાલકોને ભારે તકલીફ પડે છે અને અકસ્માતોની ઘટનાઓ બને છે. વાહન ચાલકો અને લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે કે આ રસ્તો જો વહેલી તકે રિપેર કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે તો વાહનોને નુકસાન ન થાય અને અકસ્માતોની ઘટના પણ ઓછી બને. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ. કચ્છમાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારીથી રસ્તાઓ બિસ્માર બન્યા છે. નખત્રાણાના હાજીપીર ફાટકથી ઢોરા સુધીનો માર્ગ 22 કરોડના ખર્ચે તૈયાર થયો પણ માત્ર 7 મહિનાના સમયગાળામાં આ 70 કિલોમીટરનો માર્ગ જાણે ખેડૂતે ખેતર ખેડ્યું હોય તે પ્રકારે ઉબડખાબડ થઈ ગયો. સ્થાનિકો પણ રસ્તામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે. રૂપિયાની બરબાદી થઈ હોવાનો તેઓ આરોપ લગાવી રહ્યા છે. તો કરોડોના ખર્ચે બનાવેલા માર્ગ અને અનેક જગ્યાએ જર્જરિત હાલતમાં છે. જોકે બાદમાં રસ્તા પર થીગડા મારીને તંત્રે પાપ છુપાવ્યા હતા તો સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. યાત્રાધામ હાજીપીરને જોડતા આ રાજ્ય ધોરીમાર્ગની જ આવી હાલત હોય તો અન્ય રસ્તાઓની શું અપેક્ષા રાખી શકાય તેવું સ્થાનિકો કહી રહ્યા છે. કચ્છમાં તકલાદી કામોના કોન્ટ્રાક્ટ વિરુદ્ધ તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરાતા ભ્રષ્ટાચારનો સિલસિલો યથાવત રહ્યો છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ.